હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું કરંટ અફેર્સ 22 સપ્ટેમ્બર 2018, કે જે આવનારી દરેક એક્ઝામમાં તમને મહત્ત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ થશે. તો મિત્રો, સૌથી પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે લાલ કલરનું બટન આપેલું હશે, તેના ઉપર એક ક્લિક કરી દો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની આપને નોટિફિકેશન મળી રહે, જેથી કરીને આ મિત્રો તમને દરેક એક્ઝામમાં આ પ્રશ્નો ઉપયોગી રહેશે. તો મિત્રો, ચાલો આપણે જોઈએ હવે કે આજના કરંટ અફેર્સમાં કયા મહત્ત્વના પ્રશ્નો રહી શકે. તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. તો ચલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં 7 ખાડી દેશોએ વિદેશીઓના વર્ક પરમિટ વિઝા બાબતે શું નિર્ણય લીધો. તો જે ખાડી દેશો છે, અરબના દેશો છે 7 ખાડી દેશોએ, એ વિદેશીઓના વર્ક પરમિટ વિઝા બાબતે શું નિર્ણય લીધો. તો જવાબ છે કે 5 વર્ષ વિઝા લંબાવી આપવાનું 7 ખાડી દેશોએ તાજેતરમાં નક્કી કર્યું છે. મતલબ કે હવેથી જે લોકો ખાડી દેશો અરબના દેશોમાં રહે છે, તેમને 5 વર્ષ વિઝા લંબાવી આપવાનું ખાડી દેશોએ નક્કી કર્યું છે. 2019થી અમલી બનનારી આ યોજનામાં અમુક શરતો રાખી છે. તો શું શરતો છે એ આપણે જોઈ લઈશું. તો પહેલી શરત છે, લાભાર્થી 55 વર્ષથી ઉપરની ઉંમરનો હોવો જોઈએ, બરાબર. પછી બીજી શરત છે કે પ્રોપર્ટીમાં 2 દિરહામ જેટલું રોકાણ હોવું જોઈએ. 2 દિરહામ જેટલું રોકાણ હોવું જોઈએ કે મિત્રો, કે જે અરબના દેશોમાં જે ચલણ ચાલે છે, દિરહામ ચાલે છે, તો પ્રોપર્ટીમાં એમને 2 દિરહામ જેટલું રોકાણ હોવું જોઈએ. માસિક આવક ઓછામાં ઓછી 20,000 હોવી જોઈએ, 20,000 દિરહામ હોવી જોઈએ. તો પ્રોપર્ટીમાં અહીંયા મિત્રો થોડી ભૂલ થઈ છે કે પ્રોપર્ટીમાં 2 દિરહામ નહીં, મતલબ 2 લાખ દિરહામ હોવું જોઈએ. અને માસિક આવક ઓછામાં ઓછી 20,000 દિરહામ હોવી જોઈએ. બીજો ક્વેશ્ચન છે કે વિશ્વની પ્રથમ દિવ્યાંગ રેલી ક્યાં યોજવામાં આવશે અને ક્યાંથી ક્યાં સુધી જશે. તો મિત્રો, આ તાજેતરનો ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જવાબ છે 22-23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના વસ્ત્રાપુર અંધજન મંડળથી મહીસાગર જિલ્લાના બાકોર ગામે આ રેલી પહોંચશે. તો મિત્રો, યાદ રાખજો કે અમદાવાદ વસ્ત્રાપુર અંધજન મહામંડળથી આ રેલી નીકળશે, મહીસાગર જિલ્લાના બાકોર ગામે આ રેલી પહોંચશે. આ રેલી 145 કિલોમીટરનું અંતર કાપશે. આ રેલીમાં 80 કરતા દિવ્યાંગો જોડાશે અને રેલી દરમિયાન દિવ્યાંગના મોબાઈલમાં, આ મિત્રો યાદ રાખજો કઈ એપ્લિકેશન, દિવ્યાંગના મોબાઈલમાં વોસ્પા નામની એપ્લિકેશન હશે, જે તેઓને તમામ સ્થળોનું ગાઈડલાઈન આપશે. પછી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં અમદાવાદમાં ગાર્મેન્ટ હસ્તકલાનું પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું. તો જવાબ છે કેન્દ્રીય કૃષિમંત્રી અને પંચાયત મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગૃહ મંત્રાલયે મહિલા સુરક્ષા માટે કેટલા પોર્ટલ લોન્ચ કરવાની ઘોષણા કરી. તો મિત્રો, ગૃહ મંત્રાલયે મહિલાઓની સુરક્ષા માટે 2 પોર્ટલ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. એ પોર્ટલમાં શું હશે, તો એ પોર્ટલમાં જે મોટાભાગના જે એવા ગુનેગારો હશે એમની પૂરેપૂરી યાદી હશે, જે અમુક એજન્સીઓ જોઈ શકશે, જેથી કરીને તેમને ગુનેગારને પકડવામાં મદદ થઈ શકે. તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે મહિલા સુરક્ષાને સુદૃઢ કરવા માટે નવી દિલ્હીમાં 2 અલગ પોર્ટલ લોન્ચ કર્યા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જર્મનીએ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરી. મતલબ આ આપણા જાણવા માટે છે કે મિત્રો, તાજેતરમાં જર્મનીએ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરી છે, જેને કોરાઇડા આઇલિન ટ્રેન નામ આપવામાં આવી છે. ટ્રેનને ફ્રેન્ચ TGV ઉત્પાદક અક્સટોમ દ્વારા બનાવવામાં આવેલ છે, જે હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણ દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં સ્મિતા પાટીલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા. તો મિત્રો, આ જે સ્મિતા પાટીલ છે, બહુ ફેમસ અભિનેત્રી હતી, જેના નામનો પુરસ્કાર આપવામાં આવે છે. તો તાજેતરમાં અનુષ્કા શર્માને આ પુરસ્કાર આપવામાં આવે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે. તો
જવાબ છે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે અને જે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવામાં આવે છે તે યુનાઇટેડ નેશન્સ યુએન દ્વારા મનાવવામાં આવે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિદેશ મંત્રાલયના સચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો, વિદેશ મંત્રાલયના સચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો જવાબ છે એ ગીતેશ શર્માને નિયુક્ત કરવામાં આવે છે. આના પહેલાં કયા સચિવ હતા? તો પહેલાં સચિવમાં રુચિ ઘનશ્યામ હતા અને તાજેતરમાં ગીતેશ શર્માને નિયુક્ત કરવામાં આવ્યા છે. નવમો ક્વેશ્ચન છે, પોષણ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો મિત્રો, નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન મોદી દ્વારા આ પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે રાજસ્થાનના ઝુંઝુન ગામથી ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. બીજું, પોષણ અભિયાનનું સૂત્ર શું છે? તો પોષણ અભિયાનનું સૂત્ર સહી પોષણ દેશ રોશન, આ એ સૂત્ર છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કઈ તારીખે કરવામાં આવે? તો મિત્રો, અત્યારે આપણી કેન્દ્ર સરકારના EGCA તો એક પરિપત્ર કરી પણ દીધો છે કે દરેક યુનિવર્સિટીઓમાં સર્જિકલ સ્ટ્રાઇકની ઉજવણી કરવાની વાત છે. પણ ક્યારે બની હતી? તો એક વર્ષ થઈ ગયું, તો એના માટે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર વિચારી રહી છે, જે 29 સપ્ટેમ્બરના રોજ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે અને આપને આવનારી એક્ઝામમાં આ ક્વેશ્ચન ઉપયોગી થઈ શકે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ.